મેટ્રોલાઇમાં હવે વાત કરીએ સુરતની, તો સિવિલ હોસ્પિટલમાંથી 25 દિવસના બાળકની ચોરીનો કેસ સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનાનો ભેદ પણ ઉકેલ્યો. ડિંડોલી વિસ્તારમાંથી બાળકની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. મહિલા પાસેથી 25 દિવસનું બાળક સલામત પરત મેળવ્યું છે. રીના ઉર્ફે પૂજા પાટીલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાંથી બાળકની ચોરી કરવાનો આ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો હતો. પોલીસે હવે તેનો ભેદ ઉકેલ્યો છે. માત્ર 25 દિવસના બાળકની તસ્કરી થઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનાનો થોડા જ કલાકોમાં ભેદ ઉકેલ્યો. ડિંડોલી વિસ્તારમાંથી બાળકની ચોરી કરનાર મહિલાની ધરપકડ થઈ છે. ત્યારે 25 દિવસનું જે બાળક છે તે સ્વસ્થ છે તેમ પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બલદેવ સુથાર. જી બલદેવ. શિવાની, જે રીતના સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર 4 દિવસ અગાઉ એક જે મહિલા હતી તેના 25 દિવસના બાળકને લઈને જે સારવાર માટે આવી હતી, તે દરમિયાન એક મહિલા તેને છેતરી અને જે બાળક જે રડતું હતું તેને છાનું રાખવાના બહાને જે 25 દિવસના જે બાળકને લઈ અને ભાગી છૂટી હતી. જ્યારે ઘટનાની જાણ પોલીસે તથા આખી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત પોલીસે જે કામે લાગી હતી જે બાળક અને જે મહિલાને શોધવા માટે, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર ત્યાં જે બાળકની ચોરી કરીને મહિલા ભાગી છૂટી હતી તેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા આખરે મહિલાની ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી લીધું છે. જે મહિલાનું નામ જે રીના ઉર્ફે પૂજા પાટીલ નામની જે મહિલા છે તે ડિંડોલી વિસ્તારમાં રહેતી છે અને આ મહિલાને કોઈ છોકરા ન થતા હોવાના કારણે આ બાળકની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જે કહી શકાય તે આ કહી શકાય નહીં. હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આ મહિલાની ધરપકડ કરી છે અને જે 25 દિવસનું જે બાળક હતું તેને સહી સલામત છોડાવી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તેના કારણે આ બાળકની ચોરી કરી હતી. આ રીતના અગાઉ કોઈ બાળકની ચોરી કરી છે કે નહીં તે બાબતે પણ હવે પોલીસ તપાસ હાથ ધરશે. જીવાની બિલકુલ બલદેવ જોડા માટે.